લઈને એ પ્રમાણે પોતે પ્રોડક્ટ પરચેસ કરી શકે છે. ઓકે, ઈ બિઝનેસ ફોર કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન. ઓકે, ઈ બિઝનેસ મતલબ જે બિઝનેસ તમે કમ્પ્યુટરના માધ્યમ થ્રુ કરો એને આપણે ઈ બિઝનેસ કહીએ છીએ. એક કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન ગણાવે છે. ઓકે, કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન મતલબ કે એવા ટ્રાન્ઝેક્શન કે તમે કમ્પ્યુટર થ્રુ કરો અને એ મની ટ્રાન્ઝેક્શનમાં કન્વર્ટ થયેલા હોય. ઓકે, સૌથી પહેલાં હું તમને એમ કહીશ કે ભાઈ ઈ કોમર્સ માટે શું થઈ શકે કે ઈ કોમર્સ સપોઝ તમે યુઝ કરતા હો તો ઈ કોમર્સ માટે તમારે એ વેબસાઇટ પર જઈને એની ઇન્ફોર્મેશન જાણવી પડે. સપોઝ કોઈ પ્રોડક્ટ માટે તમે સર્ચ કરતા હો અને એ પ્રોડક્ટ તમારે ખરીદવી હોય તો એ પ્રોડક્ટની પૂરી ડિટેલ તમને વેબસાઇટ થ્રુ મળશે. એ વેબસાઇટમાં દરેક ઇન્ફોર્મેશન, પ્રોડક્ટની પ્રાઇસ, ક્વોન્ટિટી, એની ઇમેજીસ, ઓકે, એની ક્વોલિટીઝ, બધી ઇન્ફોર્મેશન હોય છે. એ ઇન્ફોર્મેશનથી સંતોષ મળ્યા બાદ તમે એ ઇન્ફોર્મેશન થ્રુ પ્રોડક્ટ ત્યાંને ત્યાં તમે બુક પણ કરાવી શકો છો અને એ બુક કરાયેલી પ્રોડક્ટ તમે ઘેર બેઠા મીન્સ મંગાવી પણ શકો છો. ઘણી વેબસાઇટ છે, જેમ કે એક્ઝામ્પલ લઈએ તો flipkart.com માં તમે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન પરચેસ કરી શકો છો. કપડાં છે, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે, ફર્નિચર છે, એસેસરીઝ છે, ઘણી મીન્સ વસ્તુઓનું તમે ઓનલાઈન મીન્સ પરચેસ સેલ્સ પણ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈશું એરિયા ઓફ ઈ કોમર્સ. ઓકે, ટોટલ આટલા એરિયામાં તમે ઈ કોમર્સનો મીન્સ યુઝ કરી શકશો. સૌથી પહેલાં માર્કેટિંગ એન્ડ સેલ્સ. ઓકે, માર્કેટિંગ એન્ડ સેલ્સ મતલબ તમારી કોઈ પ્રોડક્ટનું તમારે માર્કેટિંગ કરવું હોય તો માર્કેટિંગ પણ કરી શકો એઝ વેલ એઝ સેલ્સ પણ કરી શકો. મેં આગળ હમણાં જ કીધું કે તમે કોઈ પ્રોડક્ટ વેચવા માંગતા હો તો તમે એની વેબસાઇટ પર ઇન્ફોર્મેશન મૂકીને એ વેબસાઇટ થ્રુ તમે એનું સેલ પણ કરી શકો અને માર્કેટિંગ પણ કરી શકો. જેમ કે કોઈ બુક્સ તમારે પરચેસ કરવી હોય તો amazon.com નામની એક વેબસાઇટ છે જેના પર તમે ઓનલાઈન એ બુકનું પરચેસ અને સેલ કરી શકો છો. ઓકે, સેકન્ડ છે પબ્લિક ઓક્શન. પબ્લિક ઓક્શન મતલબ જાહેર હરાજી. ઓકે, તમે તમારી કોઈ વસ્તુને જાહેરમાં હરાજીમાં મૂકવા માંગતા હો તો પણ મૂકી શકો છો. આનો એક ફાયદો કેવો છે કે તમારે મીન્સ સમય ઓછા સમયમાં વધુ આઉટપુટ મળી શકે છે. જેમ કે તમારે ત્યાં હાજર રહેવાની જરૂર નથી. તમે એકવાર તમારો જે ઓક્શનનો પ્રાઇસ મૂકવા માગો છો, પ્રોડક્ટની પ્રાઇસ મૂકવા માગો છો, એકવાર મૂકી દો તો કોઈપણ બીડર જે છે મીન્સ વસ્તુ લેનાર, તો એ પોતાનો જો ભાવ એને સંતોષકારક લાગતો હોય તો એ આગળ વધી શકે છે અને એ પ્રમાણે પોતે એ વસ્તુને ખરીદી શકે છે. થર્ડ એરિયા છે નેટ બેન્કિંગ. ઓકે, નેટ બેન્કિંગમાં શું હોઈ શકે? નેટ બેન્કિંગમાં તમે તમારું ઓનલાઈન પેમેન્ટ ચેક કરી શકો છો, તમારા ખાતામાં કેટલી અમાઉન્ટ છે એ ચેક કરી શકો છો, તમારે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો કરી શકો છો. ઓકે, તમારા બેંકની હરેક ડિટેલ્સ તમને નેટ બેન્કિંગ થ્રુ મળી શકે છે. આજકાલ દરેક બેંક નેટ બેન્કિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, નેક્સ્ટ છે ઓનલાઈન બેન્કિંગ. ઓકે, સોરી, ઓનલાઈન બિલિંગ. ઓનલાઈન બિલિંગ પણ આજકાલ બહુ જ મીન્સ ફેસિલિટી યુઝ કરતા થઈ ગયા છે બધા. જેમ કે તમારે કોઈ બિલ પે કરવું હોય, ઇલેક્ટ્રોનિક શું કહેવાય, કોઈ મોબાઈલનું બિલ પે કરવું હોય, ઘરની ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવું હોય, કોઈ તમારે શોપિંગ બિલ પે કરવું હોય, તો એ બિલ પે કરવા માટે તમે ઘેર બેઠા ઓનલાઈન બિલિંગનો ઓપ્શન યુઝ કરી શકો છો. આજકાલ ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઝ છે, બેંક પણ ક્રેડિટ કાર્ડ એઝ વેલ એઝ ડેબિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે, જેનાથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો. એકવાર તમે એ કાર્ડ પરચેસ કર્યા પછી અમુક લિમિટ સુધી તમે એ કાર્ડ પર શોપિંગ કરી શકો, બિલ પે કરી શકો. ઓકે, તો એ રીતે બેંક પણ તમને પ્રોવાઈડ કરે છે કે તમે ઓનલાઈન બિલિંગ ફેસિલિટી યુઝ કરો. નેક્સ્ટ છે ઓનલાઈન ટ્રેડિંગ. ઓનલાઈન ટ્રેડિંગ મતલબ તમે ઘેર બેઠા શેરની લેવેચ કરી શકો, શેર એકબીજાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો, તમે જોઈ શકો કે તમારા શેરની હાલમાં કેટલી કિંમત છે, તમારા શેર કેટલા છે, કઈ કંપનીના છે. ઓકે, તો એ રીતે ઓનલાઈન ટ્રેડિંગ પણ તમે ઈ કોમર્સની વેબસાઇટ થ્રુ કરી શકો છો. ઓકે, ઇન્ફોર્મેશન સર્વિસીસ. હવે એવી ઘણી ઈ કોમર્સ વેબસાઇટ છે કે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે, ઇન્ફોર્મેશન એઝ વેલ એઝ તમને કોઈ જરૂરી માહિતી જોઈતી હોય. જેમ કે કોઈ યુનિવર્સિટીની વેબસાઇટ જેમાં તમને કદાચ તમારું રિઝલ્ટ જોવા માંગતા હોય તો એ તમને પોતાનું રિઝલ્ટ પણ પ્રોવાઈડ કરશે. મીન્સ તમે ઘેર બેઠા તમારો
પોતાનું રિઝલ્ટ પણ ચેક કરી શકો છો. તો એવી ઈ કોમર્સ વેબસાઇટ પણ છે કે જે તમને આ રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. ઓકે, કોઈ હોસ્પિટલ વેબસાઇટ છે કે તમને જો હોસ્પિટલ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ તમે લઈ શકો છો. હેલ્પલાઇન સર્વિસીસ, હેલ્પલાઇન સર્વિસીસ એવી વેબસાઇટ છે કે તમે મીન્સ કોઈપણ પ્રોડક્ટ પરચેસ કર્યા પછી એના માટે તો કોઈ તમને ક્વેરી હોય, કોઈ તમને નોલેજ જોઈતું હોય તો તમે આવી હેલ્પલાઇન સર્વિસીસનો મીન્સ યુઝ કરી શકો છો. ઓકે, સપોઝ તમે કોઈ સોફ્ટવેર પરચેસ કર્યું અને એ સોફ્ટવેર પરચેસ કર્યા પછી એનું નવું વર્ઝન આવ્યું તો એ નવા વર્ઝનને તમે જો એક્સેપ્ટ કરવા માંગતા હોય તો આવી સર્વિસીસ પ્રોવાઈડ થાય વેબસાઇટ થ્રુ કે એ તમને એ ઓલ્ડર વર્ઝનને ન્યૂ વર્ઝનમાં કન્વર્ટ કરી આપે. તો આ રીતે ઘણા એરિયા છે ઈ કોમર્સના જેનાથી આપણને ઘણી રીતે ફાયદા થયા છે. ઓકે, બેનિફિટ્સ ટુ કન્ઝ્યુમર. ઓકે, હવે પર્ટિક્યુલર કન્ઝ્યુમરને કયા કયા બેનિફિટ થાય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. કન્વિનિયન્સ, ઓકે, કઈ રીતે કન્વિનિયન્સ થાય છે તો આપણે જોઈએ છીએ કે ભાઈ ઘરે બેઠા આપણે પરચેસ સેલ કરી શકીએ, ઓક્શન કરી શકીએ આપણા પ્રોડક્ટની, તો એ આપણા માટે બહુ જ મીન્સ કન્વિનિયન્સ રહે છે. જેમ કે આપણે કોઈપણ ટાઈમે આપણે એ વસ્તુ યુઝ કરી શકીએ છીએ ઘેર બેઠા. ઓકે, બાઇંગ ઇઝ ઇઝી એન્ડ પ્રાઇવેટ. ઓકે, આપણી જે પણ વસ્તુ છે, આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ખરીદીએ છીએ, વેચીએ છીએ, એ આપણા પૂરતા સીમિત હોય છે અને ઘણા સરળતાથી થઈ શકે છે. મીન્સ સપોઝ આપણે જ્યાં સિક્યુરિટી લેવલ પ્રોવાઈડ કરવું હોય ત્યાં આપણે મીન્સ ઈ કોમર્સ વેબસાઇટનો સારી રીતે યુઝ કરી શકીએ છીએ. ઓકે, પ્રોવાઇડ્સ ગ્રેટર પ્રોડક્ટ એક્સેસ એન્ડ સિલેક્શન. ઓકે, આપણે મીન્સ કોઈ વસ્તુ આપણે પરચેસ કર્યું હોય તો આપણે ફિઝિકલી એ શોપમાં, એ મોલમાં જઈને આપણે પરચેસ કરવું પડે અને ટાઈમ આપવો પડે. એના કરતાં આપણે જો ઈ કોમર્સ પરથી, કોઈ વેબસાઇટ પરથી આપણે શોપિંગ કરીએ તો આપણને બહુ સારી રીતે અને શાંતિથી સિલેક્શન કરી શકીએ. ઇવન મીન્સ તમને શું કહેવાય, વિધાઉટ એની મીન્સ હેઝિટેશન તમે શાંતિથી તમે તમારું કામ મીન્સ સાથે બીજા કામ સાથે પણ કરી શકો છો. અને બાઈંગ ઇઝ ઇન્ટ્રેક્ટિવ એન્ડ ઇમિજિએટ. ઓકે, તમને જો એ વસ્તુ ઇમિજિએટ જોઈતી હોય તો તમે ઇમિજિએટ પણ એને ઓર્ડર કરી શકો છો, તમને કોઈની વેઇટ કરવાની પણ જરૂર હોતી નથી. ઓકે, તો આ કન્ઝ્યુમર્સ રિલેટેડ બેનિફિટ્સ છે. ઓકે, બીજા ઘણા બેનિફિટ્સ છે એ આપણે જોઈએ કે ટુ કન્ઝ્યુમર્સ 24/7 એક્સેસ. ઇટ મીન્સ તમે 24 કલાક અને વીકના 7 દિવસ આનું એક્સેસ કરી શકો. મીન્સ તમે ગમે ત્યારે એનું એક્સેસ કરી શકો, તમારા માટે કોઈ ટાઈમ લિમિટ નથી. તમે રાત્રે પણ એનો યુઝ કરી શકો, સાંજે પણ યુઝ કરી શકો, દિવસના પણ યુઝ કરી શકો. ઓકે, મોર ચોઇસીસ, તમારી પાસે ઘણી ચોઇસીસ છે. પ્રાઇસ કમ્પેરિઝન, તમે એક પ્રોડક્ટની બીજા પ્રોડક્ટ સાથે કમ્પેરિઝન પણ કરી શકો છો. ઇમ્પ્રૂવ્ડ ડિલિવરી. ઓકે, તમને ઘેર બેઠા ડિલિવરી થાય છે તો એમાં પણ તમને ઓપ્શન થાય છે કે ભાઈ કેશ ઓન ડિલિવરી. સપોઝ તમને એ પ્રોડક્ટની મીન્સ ઇન્ફોર્મેશન જાણીને સપોઝ તમે ઓર્ડર કરો અને એ ઓર્ડર કર્યા પછી તમે પેમેન્ટ કરવા માંગો તો પણ એવી વેબસાઇટ પર ફેસિલિટી અવેલેબલ છે કે કેશ ઓન ડિલિવરી, કે જ્યારે તમને પ્રોડક્ટ તમારી પાસે આવે ત્યારે જ એના પેમેન્ટ માટે તમને પૈસા ચૂકવવા પડે. કોમ્પિટિશન. ઓકે, કોમ્પિટિશનમાં તમને ઘણા બેનિફિટ થાય છે કે એક પ્રોડક્ટ તમને બીજા પ્રોડક્ટ સાથે કમ્પેરિઝન કરશો જ તો એના માટે તમને અલગ અલગ સ્કીમ્સ પણ પ્રોવાઈડ થાય છે. તમને કોઈ મીન્સ ડિસ્કાઉન્ટ ઓફર્સ કે કોઈ સ્પેશિયલ મેમ્બરશીપ ઓફર્સ પણ પ્રોવાઈડ થાય છે. તો આ રીતે ઘણા બેનિફિટ્સ થાય છે કન્ઝ્યુમરને. ઓકે, હવે ઓર્ગેનાઇઝેશનને શું ફાયદા થાય છે કે ઇન્ટરનેશનલ માર્કેટ પ્લેસ એમને પ્રોવાઈડ થાય છે. ઓકે, સપોઝ તમે રહો છો કોઈ પર્ટિક્યુલર રાજ્યના કોઈ પર્ટિક્યુલર સિટીમાં તો તમારી શોપ ક્યાં હોઈ શકે, એના આજુબાજુના વિસ્તારમાં. પણ તમારી પ્રોડક્ટ તમને વિશ્વમાં કોઈ પણ ખૂણે વેચવી હોય તો આ વેબસાઇટ્સ તમને એવી મીન્સ તક પૂરી પાડે છે જેનાથી તમે તમારી પ્રોડક્ટ, તમારી વસ્તુ દુનિયાના કોઈ પણ વ્યક્તિ સામે મૂકી શકો છો. એટલે ઓર્ગેનાઇઝેશનને મીન્સ તમે વર્લ્ડની સામે મૂકી શકો છો. સેકન્ડ છે કોસ્ટ સેવિંગ. ઓકે, તમે પર્સનલી ફિઝિકલી કોઈ શોપમાં પ્રોડક્ટ મૂકશો કે તમે પ્રોડક્ટનું કલેક્શન કરશો તો તમને એના માટે કોસ્ટની મીન્સ સારી એવી જરૂર પડશે. મીન્સ મની રિલેટેડ વાત કરીએ તો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે. પણ જો તમે કોઈ વેબસાઇટ બનાવશો અને વેબસાઇટ પર ફક્ત પ્રોડક્ટ મૂકશો અને પ્રોડક્ટને ઓર્ડર થયા પછી તમે પરચેસ કરશો તો તમારી કોસ્ટ સેવિંગ સારી એવી બચશે. કસ્ટમાઇઝેશન. ઓકે, કસ્ટમાઇઝેશન કેવી રીતે? ઓકે,
કસ્ટમાઇઝેશન મીન્સ તમે તમારા જે પણ કસ્ટમર છે એની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી શકો છો કે તમારું જે પ્રોડક્ટ છે કસ્ટમાઇઝ કરી શકો. કે સપોઝ કોઈક તમે વેબસાઇટ છે કે જે મકાન ઓફર્સ કરે છે, તમને પ્લોટ્સ ઓફર કરે છે, તો એ પ્લોટ્સ ઓફર કરવામાં તમને તમારી ડિઝાઇનના પ્લોટ્સ મીન્સ ડિઝાઇન કરી આપે, ઇવન ફર્નિચર, કોઈપણ જ્વેલરી, એ બધી જે પણ વેબસાઇટ છે તમને કસ્ટમાઇઝેશનની ઓફર્સ પ્રોવાઈડ કરે છે. તો એ રીતે પોતાનું માર્જિન પણ ઓછું કરીને કસ્ટમાઇઝેશન કરીને જે પણ કસ્ટમર છે એને પણ સંતોષકારક કામ આપે છે અને પોતાને પણ ફાયદો કરી આપે છે. નેક્સ્ટ છે ડિજિટાઇઝેશન ઓફ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. જે પણ પ્રોડક્ટ્સ છે એનું ડિજિટાઇઝેશન થાય છે, મીન્સ એની ઇમેજીસ, ગ્રાફિક્સ, એનું વર્ણન બધું ડિજિટાઇઝેશનમાં થાય છે, કમ્પ્યુટરમાં થાય છે. તો એ રીતે એને પણ એક પરમેનન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે, જેનાથી એ ફ્યુચરમાં પણ એ વસ્તુનો યુઝ કરી શકે. ઓકે, ટુ ધ સોસાયટી, જેવી રીતે કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન યુઝ થયું છે ઈ કોમર્સ, એવી રીતે સોસાયટીને શું યુઝ થાય છે એ જોઈએ. ઓકે, ફ્લેક્સિબલ વર્કિંગ પ્રેક્ટિસિસ. ઓકે, ફ્લેક્સિબિલિટી રહે છે. કેમ ફ્લેક્સિબિલિટી રહે છે? કે કારણ કે ઘરે બેઠા ઈ કોમર્સ વેબસાઇટ યુઝ કરે છે. કનેક્ટ્સ પીપલ, એક પીપલને બીજા પીપલ સાથે કનેક્ટ કરે છે. જો તમે વેબસાઇટ સર્ચ કરશો, વેબસાઇટની ઇન્ફોર્મેશન સર્ચ કરશો, તમે કોઈ ડિલિવરી લેશો કોઈ પ્રોડક્ટની, તો તમારું કમ્યુનિકેશન વધશે, તો એકબીજા સાથે કનેક્શન વધશે. ડિલિવરી ઓફ પબ્લિક સર્વિસીસ. ઓકે, મીન્સ પબ્લિક સર્વિસથી તમે અવેર રહેશો કે અત્યારે કઈ કઈ સર્વિસીસ અવેલેબલ છે, જેનાથી તમે માહિતગાર થશો. તો આ રીતે ઈ કોમર્સની વેબસાઇટના ઘણા જ ફાયદા છે જેના આપણે યુઝ મીન્સ જનરલી કરતા હોઈએ છીએ. ઓકે, થોડાક ટાઈપ્સ જોઈ લઈએ આપણે કે ઈ કોમર્સમાં કયા કયા ટાઈપ્સ છે. તો જનરલી અહીંયા ચાર ટાઈપ્સમાં ડિવાઈડ કર્યું છે કે B2B ઈ કોમર્સ કમ્યુનિકેશન, B2C કમ્યુનિકેશન, પિયર ટુ પિયર કમ્યુનિકેશન, ઇટ મીન્સ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર કમ્યુનિકેશન, અને લાસ્ટ છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ કમ્યુનિકેશન. આ ચાર મેઇનલી ટાઈપ છે જેનાથી આપણે ઈ કોમર્સનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, મેઇન ઈ કોમર્સમાં તો ઘણું છે, પણ આપણે એટલું ડિટેલમાં નથી જઈ શકતા. મેં આગળ વાત કરી તમને કે ઈમેલ કઈ રીતે વર્ક કરે છે. તો આપણે એક ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ કે ઈમેલ કઈ રીતે વર્ક કરે છે. તો કમ્પ્યુટરમાં તમે જોશો અહીંયા હું ક્લિક કરું છું, જેને આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર મોઝિલા ફાયરફોક્સ કહીએ છીએ. મેં હમણાં જ વાત કરી વેબ બ્રાઉઝર, આ જે રેડ કલરનો જે સિમ્બોલ દેખાય છે એ મોઝિલા ફાયરફોક્સનો છે, જેને આપણે વેબ બ્રાઉઝર તરીકે પણ ઓળખીએ છીએ. અને અહીંયા જે તમે જોઈ શકો છો એ વેબસાઇટનું નામ છે. કોઈપણ વેબસાઇટ ઓપન કરવા માટે તમારે અહીંયા વેબસાઇટનું એડ્રેસ લખવું પડે છે. સપોઝ અહીંયા હું લખું છું કોઈ વેબસાઇટનું એડ્રેસ, જેનાથી આપણે કોઈ મેઇલ ઓપન કરી શકીએ એવી કોઈ વેબસાઇટ છે, જેમ કે yahoo.com. ઓકે, yahoo.com પર ક્લિક કરવાથી એક તમને વેબસાઇટ ઓપન થશે, પણ અહીંયા ઇન્ટરનેટનું ઓકે અહીંયા એક વેબસાઇટ ઓપન કરીએ. ગૂગલ થ્રુ પણ આપણે ઓપન કરી શકીએ. ગૂગલ એક સર્ચ એન્જિન છે જેનામાં આપણે કોઈ પણ વેબસાઇટ રિલેટેડ ઇન્ફોર્મેશન જાણવા માંગતા હોય તો જાણી શકીએ છીએ. ઓકે, યાહુ મેલ એક વેબસાઇટ છે જેના પર આપણે ક્લિક કરીએ અને એક મેલ ઓપન કરીએ. ઓકે, અહીંયા હું એક ઈમેલ આઈડી ઓપન કરું છું, જેનું આપણે એડ્રેસ ketansalunke@1985 ઈમેલ આઈડી છે. ઓકે, જે પણ પર્ટિક્યુલર વેબસાઇટનું તમે ઈમેલ આઈડી ઓપન કરવા માગતા હો તો એની પાછળ તમારે એનું @ એડ્રેસ નહીં લખો તો પણ એ વર્ક કરશે. ઓકે, ઈમેલ આઈડી પછી તમારે પાસવર્ડ નાખવાનો રહેશે. ઓકે, અહીંયા તમારું ઈમેલ આઈડી ઓપન થઈ ગયું છે. ઓકે, આ ઈમેલ આઈડી થ્રુ તમે કોઈ પણ ઈમેલ આઈડીને મેસેજ સેન્ડ કરી શકો છો, જેમ કે અહીંયા ઇનબોક્સ છે. ઇનબોક્સમાં તમે તમારા કોઈ પણ મેલ્સ રીડ કરી શકો. જેમ આપણે કોઈને મેલ કરી શકીએ એવી રીતે કોઈ આપણને મેલ કરેલા હોય એ પણ આપણે પોતાના ઇનબોક્સ થ્રુ ચેક કરી શકીએ છીએ. ઓકે, ડ્રાફ્ટ્સ, સપોઝ તમને કોઈ તમારી ઇન્ફોર્મેશન સ્ટોર કરી હોય તો તમે ડ્રાફ્ટ્સમાં સ્ટોર પણ કરી શકો છો. સેન્ટ,
સેન્ડ મતલબ તમે જે પણ મેસેજીસ કે તમે જે પણ ડોક્યુમેન્ટ્સ સેન્ડ કરેલા હશે એની લિસ્ટ પણ તમને અહીંયાથી મળી જશે. ઓકે, આ રીતે તમે પોતાના ઈમેલ આઈડી પર વર્ક કરી તમે કોઈ પણ મીન્સ ઈમેલ આઈડી પર તમારો મેસેજ, તમારું ડોક્યુમેન્ટ, કોઈ ગ્રાફિક્સ, વિડીયોઝ કંઈ પણ શેર કરી શકશો. ઓકે, એકડે 5 મિનિટની અંદર આપણે એક આટલું બધું નહીં શીખી શકીએ, તો જસ્ટ એક સિમ્પલ એક આપણે મેલ કરી શકીએ. સપોઝ હું એક મેલ કરું છું, એનું એક ડેમોન્સ્ટ્રેશન જોઈ લે કે પર્ટિક્યુલર કોઈ એડ્રેસ છે. સપોઝ કોઈ એડ્રેસ છે પૂર્વાંગ ત્રિવેદી કરીને. ઓકે, ઓલરેડી એનું નામ સેવ છે, તો આપણે આખું એડ્રેસ લખવાની જરૂર નથી, એ આપણે સેવ ઓલરેડી કરેલું છે એનામાંથી જ રિટ્રાય કરીને આપણને આવશે. સપોઝ આપણે કોઈ ફાઇલ ડોક્યુમેન્ટ્સ એમને મોકલવું છે, તો અહીંથી એટેચ ફાઇલ્સ કરીને એક ફાઇલ એટેચ કરો. બ્રાઉઝમાં જઈને પર્ટિક્યુલર જે ડેસ્ટિનેશન પર હશે એ ડેસ્ટિનેશન પરથી એ ફાઇલની મીન્સ ડિટેલ્સ લો. જેમ કે આપણે અત્યારે એક ફાઇલ એને મોકલીએ. ઓકે, કોઈ પણ એક ફાઇલ મોકલી દઈએ. ઓકે, જેવી જ અટેચ થઈ જશે, અટેચ થયા પછી એ ફાઇલને આપણે પર્ટિક્યુલર મીન્સ ઈમેલ આઈડી પર સેન્ડ કરી શકીશું. પ્રોસેસ થઈ રહી છે કે એ ફાઇલ પર્ટિક્યુલર ઈમેલ આઈડી પર એટેચ થાય. જેવી જ એટેચ થઈ ગયા પછી એ ફાઇલ આપણે સેન્ડ કરી શકીશું. તો આ રીતે કોઈ પણ ફાઇલ સેન્ડ કરવી હોય તો આટલા સ્ટેપ્સ તમારે ફોલો કરવા પડે. સેન્ડ ઉપર ક્લિક કર્યા પછી તુરંત એ સેન્ડ થઈ જશે. તો આ રીતે કોઈ પણ ઈમેલ થ્રુ કોઈ પણ ઈમેલ પર તમે તમારી ઇન્ફોર્મેશન કે કોઈ ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો. આ બીજા ઘણા મેનુઝ છે જેના મીન્સ અલગ અલગ સ્પેશિયલ યુઝ થતા હોય છે. જો તમારે તમારું ઈમેલ આઈડી ક્લોઝ કરવું હોય તો અહીંથી તમારે સાઇન આઉટ કરવું પડે. આ રીતે સાઇન આઉટ કર્યા પછી તમે એ ઈમેલ પર્ટિક્યુલર બંધ કરી શકો છો, અને એ ઈમેલ ફરીથી જો ઓપન કરવું હોય તો ફરીથી તમને પોતાનું ઈમેલ લોગિન આઈડી અને પાસવર્ડ થ્રુ ઓપન કરવું પડે. તો આ રીતે તમે કોઈ પણ મીન્સ કોઈ ફાઇલ કે તમે કોઈ ડોક્યુમેન્ટ સેન્ડ કરવા માગતા હોય તો તમારા ઈમેલ આઈડી થ્રુ બીજા ઈમેલ આઈડી પર તમે મોકલી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજ આટલે સુધી આપણે ભણીએ. આવતા અંકે વધુ વિસ્તૃતમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.